राजकोट सिविल हॉस्पिटल तबीबों की गंभीर बेदरकारी सामे आवी। सरकार परिपत्र उल्लंघन करता सिविल हॉस्पिटल तबीबों टीवी9 रियालिटी चेक में जोवा मळ्या ने मोटो खुलासो थयो। सांजे 6 वाग्या बाद ओपीडी ने ताळा लागी जाय छे। सांजे 6 वाग्या ओपीडी में तबीबों की गैरहाजरी जोवा मळे छे। अपने कही दी कि परिपत्र में रातना 8 वाग्या सुधी फरज पर रहेवानो उल्लेख छे। तबीबों की गैरहाजरी कारण दर्दियों ने भारे हालाकी सामनो करवो पड़े छे। आ छे राजकोट सिविल हॉस्पिटल विविध विभागों की ओपीडी। सरकारना परिपत्र प्रमाण रात्रे 8 वाग्या सुधी तबीबों ने तेमनी ओपीडी में फरज बजावानी होय छे। परंतु टीवी9 ने करेला रियालिटी चेक दरमियान 5 मांथी 1 पण ओपीडी में न तो तबीब देखाय छे, न नर्स के न दर्दी। सिविल हॉस्पिटल ईएनटी विभाग, स्किन विभाग, छातीना रोगनो विभाग, गायनेक विभाग और मेडिसिन विभाग की ओपीडी में कागड़ा उड़ी रहा छे। सिविल हॉस्पिटल में आपणे हवे ईएनटी विभाग में आव्या छे के ज्यां कान नाक अने गळानी ओपीडी आवेली छे त्यां जईने आपणे तपास करवानो प्रयास करीशुं। डॉक्टर 8 वाग्या सुधी डॉक्टर जूही मळियारनी ड्यूटी आपणे जे स्क्रीन जो एमां बतावेलो छे, पण आपणे जे आ विभाग जे जोई शको छो ईएनटी विभाग तमाम जग्याए ताळाओ જોવા મળી રહ્યા છે। કોઈપણ ડોક્ટર તો શું, કોઈ પટાવાળો પણ અહીંયા જોવા નથી મળી રહ્યો, નર્સ પણ કોઈ જોવા નથી મળી રહ્યા। એક વાત એ છે કે દર્દીઓ અહીંયા જોવા નથી મળી રહ્યા, પણ આ લોકોએ જે હાજર ન રહીને દર્દીઓને પણ એવી ટેવ પાડી છે કે તેઓએ સવારે આવવાનું, અત્યારે અહીંયા કોઈ ડોક્ટરો હાજર ન રહેવાથી દર્દીઓ પણ કોઈ દેખાતા નથી, કારણ કે દર્દીઓને ટેવ આ પ્રકારની પાડવામાં આવે છે। સાંજે કોઈ ડોક્ટરો દેખાતા જ નથી હોતા। જોઈ શકો છો આપ કે ઈએનટી વિભાગમાં તમામ જગ્યાએ ઓપીડીમાં તાળા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલા આપને એ જણાવી દઈએ કે રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અને તેના નિયમોનું રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો બિંદાસપણે ઉલ્લંઘન કરી રહ્યા છે। નિયમ પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી તબીબોએ ઓપીડીમાં ફરજ બજાવવાની હોય છે, પરંતુ અહીં તો ચિત્ર અલગ જ છે। ટીવી9 કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં જ આ તમામ ઓપીડી બંધ કરી દેવાય છે। તબીબોની આ ઓપીડી ઉપર 6 વાગે જ તાળા લાગી જાય છે। નવાઈની વાત તો એ છે કે દર્દીઓને પણ કહી દેવામાં આવ્યું છે કે આવવું હોય તો સવારે આવવું, કારણ કે સાંજે તબીબ મળશે જ નહીં। હવે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્કિન ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ, જ્યાં ડોક્ટર વૈષ્ણવી ગંગાવાલાનો સમય રાત્રે 8 વાગ્યા સુધીનો લખ્યો છે। આપણે અંદર જઈને તપાસ કરશું કે ડોક્ટર વૈષ્ણવી ગંગાવાલા અહીંયા ખરેખર છે કે નહીં। જોઈ શકાય છે કે આખી ઓફિસ છે તે ખાલી દેખાઈ રહી છે। કોઈ પણ કર્મચારી, ડોક્ટર તો શું પટાવાળા કે નર્સ કે કોઈ પણ કર્મચારી દેખાતા નથી। માત્ર હમણાં થોડી વાર પહેલા જ ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટર એક ખાલી જોવા મળ્યા, કોઈ પણ પ્રકારના સ્કિન સ્પેશિયાલિસ્ટ કોઈ અહીંયા જોવા નથી મળી રહ્યું। જોઈ શકાય છે આખી ઓફિસો ખાલી છે, લાઇટ પંખા ચાલુ છે, કોઈ પણ લોકો અંદર નથી, પરંતુ લાઇટ પંખા ચાલુ છે, વીજળીનો વ્યય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા તમામ સરકારી ઓફિસમાં સૂચના આપવામાં આવી હતી કે ખોટો વીજળીનો વ્યય ન થાય, તે સૂચનાનો પણ ભંગ થઈ રહ્યો છે। કોઈ પણ ડોક્ટર અહીંયા દેખાઈ નથી રહ્યા, સ્કિનના ડોક્ટર વૈષ્ણવી ગંગાવાલા અહીંયાથી ગાયબ છે, જેમનો સમય રાત્રે 8 વાગ્યા સુધીનો લખ્યો છે, પરંતુ અહીંયા કોઈ પણ દેખાઈ નથી રહ્યા। તો આ દ્રશ્યો, આ રિયાલિટી ચેક પરથી સવાલો ચોક્કસ સર્જાય છે। શા માટે સરકારના પરિપત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? શું સિવિલના સત્તાધીશો તબીબોની ગેરહાજરીથી જાણકાર છે? શું સુપ્રિન્ટેન્ડન્ટ ને આ બાબતોની વિગત છે? શા માટે નિયમોનું પાલન નથી થતું એ પણ સવાલ છે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે શું હવે પગલાં લેવાશે ખરા? શું બે જવાબદાર તબીબો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? સાંજે 6 વાગ્યા બાદ ઓપીડી કેમ બંધ હોય છે એ પણ સવાલ ચોક્કસ છે। રાત્રે 8 વાગ્યા પહેલાં તબીબો શા માટે જતા રહે છે? સમય 8 વાગ્યાનો છે તો એ પહેલાં તબીબોની હાજરી ત્યાં કેમ નથી? આ સવાલો થઈ રહ્યા છે। શું સિવિલ તંત્ર તબીબો પર નજર નથી રાખતું? શું દર્દીઓને સાંજે આવવાની ના કહી દેવામાં આવે છે? દર્દીઓની સારવારની જવાબદારી કોણ લે એ પણ સવાલ ચોક્કસ છે।